ડુંગરથી ઘેરાયેલો વિસ્તાર એટલે કે ડાંગ, અહીં પાણીના એક એક ટીપા માટે લોકોને સંઘર્ષ કરવો પડતો હતો. જો કે નળ સે જલ યોજના થકી આજે ડાંગમાં પાણીનો પ્રશ્ન ભૂતકાળ બન્યો છે. જુઓ રમતવીર સરિતા ગાયકવાડની આ બંને તસવીર. પહેલી તસવીરમાં એક રમતવીરનો પાણી માટેનો સંઘર્ષ અને બીજી તસવીરમાં સંઘર્ષનો અંત અને ઘરે બેઠા પાણીની સુવિધા. આ માત્ર સરિતા જ નહીં પરંતુ અનેક પરિવારોના સંઘર્ષના અંતની કહાની છે. સરિતા ગાયકવાડને ગોલ્ડ મેડલ માટે જેટલો સંઘર્ષ નહીં કરવો પડ્યો હોય તેટલો સંઘર્ષ તેને ઘરે બેઠા પાણીનું જોડાણ મેળવવામાં કરવો પડ્યો. આજથી 2 વર્ષ અગાઉ સરિતાએ એક વિડીયો દ્વારા પાણીના પ્રશ્નની વિકરાળ સ્થિતિ સરકારની સમક્ષ રજૂ કરી અને પાણીના પ્રશ્નના ઉકેલની માટે તંત્રને વિનંતી કરી. આખરે 2 વર્ષ બાદ તંત્ર સફાળું જાગ્યું અને સરિતાના ગામમાં નળ સે જલ યોજના દ્વારા પાણીનું જોડાણ આપ્યું. આજે સરિતા સહિત અનેક પરિવારની મહિલાઓના સંઘર્ષનો અંત આવ્યો છે, જે પહેલા પાણી માટે દરદર ભટકતી હતી. જે પહેલાં સમસ્યા હતી, જે કૂવા પર દૂર 5 કિલોમીટર મતલબ પાણી લેવા જવું પડતું હતું, એ જે આ જે યોજના જે બહાર આવી છે, મતલબ હવે દરેક લોકોના ઘરે રોજ પાણી આવતું થઈ ગયું છે. જે હું પોતે બી ભરું છું, રોજ મારા ઘરે પાણી આવે છે, મારા ગામમાં પણ બધે આવે છે. વધુનું છે કે ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હતો અને કિલોમીટર સુધી પાણીના ટીપા માટે વલખા મારવા પડતા હતા. જોકે આજે નળ સે જલ યોજના દ્વારા આ વિસ્તારના અનેક લોકોને પાણીની સુવિધા મળી ગઈ છે. વર્ષોથી પાણી માટે ચાલતા સંઘર્ષનો અંત આવી ગયો છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખે એવો દાવો કર્યો છે કે હવે ડાંગના કોઈ પણ વિસ્તારમાં પાણીની સમસ્યા નથી. અમારા ડાંગ જિલ્લાની જે ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ, જ્યારે છે તો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો તે વખતે પાણીની થોડી તકલીફ હતી, પણ હમણાં એમના ગામમાં પણ છે તો નળ સે જલથી દરેકે ઘરે ઘર છે તો પાણી મળી રહ્યું છે. એ જ રીતે ડાંગના મોટા ભાગના ગામડાઓમાં નળ સે જલ અને જે પ્રધાનમંત્રીશ્રીની જે છે તો યોજના છે કે ઘર ઘર નળ કનેક્શનની યોજના છે, એ પણ છે તો સંપૂર્ણ રીતે અહીંયા સાકાર થઈ રહી છે. તો ડાંગમાં ભલે વર્ષો બાદ પાણીનો પ્રશ્ન ઉકેલાયો હોય પરંતુ કડવી વાસ્તવિકતા એ પણ છે કે સરિતા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રમતવીરને પણ જો 2-2 વર્ષ સુધી પાણીના જોડાણ માટે રાહ જોવી પડતી હોય તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે.